સુરતના અગ્નિકાંડની ઘટના બાદ અંકલેશ્વરમાં પણ નગરપાલિકા દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. સુરતના સરથાણા વિસ્તારમાં લાગેલ આગમાં 20 બાળકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે રાજ્ય સરકાર ફાયર સેફટી મામલે ગંભીર જોવા મળી રહી છે. આજરોજ અંકલેશ્વર નગર સેવા સદન અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના અધિકારીઓ દ્વારા અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં આવેલ વિવિધ હોસ્પિટલ, હોટલ અને ટ્યુશન ક્લાસીસમાં ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં મોટા ભાગની હોટલ અને ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી અને ફાયર સેફટી અંગે પગલાં ભરવા આદેશ આપવામાં આવ્યા હતા. તેના અનુસંધાનમાં રાજ્ય સરકાર દ્વારા આજરોજ કોચિંગ ક્લાસ, હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, સ્કૂલો જેમાં ફાયર સેફટીની સુવિધા નથી એને નોટિસ આપી બંધ કરાવવાની કાર્યવાહી, અને જે રેસ્ટોરન્ટ એને છે એને માટે નોટિસ આપી અને 3 દિવસનો ટાઈમ આપી અને ફાયર સેફટીની ટેમ્પરરી બી સુવિધા ઊભી થાય એવી સૂચના આપેલી છે. એના અનુસંધાનમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 ટીમ બનાવી અને આ કાર્યવાહી ચાલુ કરેલ છે. કેટલાક ક્લાસીસની બંધ કરો? અંદાજિત 18-20 ક્લાસ કોચિંગ ક્લાસ હશે. સર, સ્કૂલોમાં હાલમાં વેકેશન છે તો સ્કૂલોમાં સ્કૂલો ખુલતા પહેલાં એનું ચેકિંગ પૂરું કરી દેવામાં આવશે.